નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં ધોરણ દસ વિષય છે છવ્વીસ નવ બે હજાર ચોવીસ ધોરણ દસ ઓકે તો એનું આપણે વિભાગ એમાં એક બે શબ્દોના જવાબ જોડકા ખરા ખોટા ખાલી જગ્યા બધાનું સોલ્યુશન પાર્ટ વનમાં કર્યું હવે આપણે જોઈશું પાર્ટ બી તમે અહીં જોઈ શકો છો આપણે બધા જ સવાલોનું લેખિતમાં સોલ્યુશન કરેલું છે વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડીનું બરાબર છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરવાનું ચૂકશો નહીં અને હા આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારે આ લેખિતમાં સોલ્યુશન કરેલી પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટમાં લખી આપજો પીડીએફ તો ત્યાં તમને લિંક મળી રહેશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો છવ્વીસ નવ બે હજાર ચોવીસની એસએસની એકમ કસોટીમાં વિભાગ બીનું સોલ્યુશન આપણે શરૂ કરીએ તો એની અંદર તમને બે ગુણના પ્રશ્ન પૂછવામાં આવેલા છે તો અહીં લખેલું છે કે બહુહેતુક યોજના એટલે શું તેમાં કયા હેતુઓનો સમાવેશ થાય છે તો આપણે જવાબમાં લખીએ નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ જળ વિદ્યુત ઉત્પાદન પૂર નિયંત્રણ જમીન ધોવાણનું નિયંત્રણ આંતરિક પરિવહન મત્સ્ય ઉદ્યોગ મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહેવાય બરાબર હવે આપણને પૂછ્યા છે એના હેતુઓ તો અહીં હેતુઓ લખીએ બંધો કરવો બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો મોટી વસાહતોને પાણી પૂરું પાડવું નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરની થતી તારાજી રોકવી ચાલો ત્યાર પછી બીજું છે મને ઓળખો તો એમાં પહેલો સવાલ છે બીજી સદીમાં કાવેરી નદી ઉપર એક નહેર તરીકે મારું નિર્માણ કરવામાં આવેલું હતું તો આપણે જવાબની અંદર લખીએ ગ્રાન્ડ એની કટ અને ત્યાર પછી બીજો સવાલ છે ઈસવીસન અઢારસો બ્યાસીમાં માં ઉત્તર પ્રદેશમાં એક નહેર તરીકે મારું નિર્માણ કરવામાં આવ્યું હતું તો યમુના ત્યાર પછી ત્રીજું જળ સંકટની સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે બરાબર તો તમે અહીં જોઈ શકો છો જવાબ લખેલો છે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ હિમાચ્છાદિત ક્ષેત્રોમાં ઘટાડો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડના પ્રમાણમાં વધારો મિથેન વાયુનું વધતું જતું પ્રમાણ બરાબર ત્યાર પછી ચોથો સવાલ છે જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ બરાબર તો અહીં લેખિતમાં સરસ મજાનું સોલ્યુશન આપેલું છે વિડીયો પોઝ કરવો અને તમારે જવાબ લખતા જવાના રહેશે ઓકે સારા અક્ષરે ત્યાર પછી આગળ જોઈએ પાંચમું બરાબર તો એમાં પાણીની સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવ્યો એના ચાર મુદ્દા લખવાના છે છઠ્ઠું વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપો બરાબર ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપો સાતમું પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ આઠમું ભારત સરકાર પર્યાવરણ જાગૃતિ માટે કયા પ્રયાસો કરી રહી છે ઉદારીકરણના લાભો જણાવો દસમું છે ભારત સરકારે કયા ત્રણ આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા કઈ સાલમાં તો જવાબમાં લખો ઓગણીસો એકાણુંમાં ત્રણ સુધારાઓ અમલમાં મૂક્યા પેલું છે ખાનગીકરણ બરાબર ત્યાર પછી બીજું ઉદારીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ ત્યાર પછી અગિયારમું વૃષ્ટિ જળ સંચયન શા માટે કરવું જોઈએ તમે સ્ક્રીન પર જવાબ જોઈ શકો છો બરાબર ત્યાર પછી આગળ બારમું છે જળ સંસાધનોની જાળવણી માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ સ્ક્રીન પર તમે જવાબ જોઈ શકો છો ત્યાર પછી છે તેરમું ભારત સિંચાઈ ક્ષેત્રનું વિસ્તરણ અસમાન છે વિધાન સમજાવો ત્યાર પછી ચૌદમું સંકલ્પમાં સમજાવો ખાનગીકરણ ઉદારીકરણ એ બંનેમાં એની વ્યાખ્યા લખી દેવાની રહેશે જો ના આવડતી હોય તો કમેન્ટમાં લખો ખાનગીકરણ તો હું તમને ત્યાં એની વ્યાખ્યા પ્રોવાઈડ કરી દઈશ એવી જ રીતે કમેન્ટ કરી શકો ઉદારીકરણ પંદરમું છે ખાનગીકરણના લાભો ગેરલાભો જણાવો બરાબર તો અહીંથી ગેરલાભોની શરૂઆત થાય છે ત્યાર પછી છે વિભાગ સી એમાં ત્રણ ગુણના સવાલ આપેલા છે આપણને તો પહેલું છે ગરીબી એટલે શું ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો બરાબર છે એને બે ટક ભોજન ના મળતું હોય ગંદા વિસ્તારમાં રહેતા હોય આહાર ના મળતો હોય બરાબર છે નિરક્ષર હોય એવી રીતે લખવાનું ત્યાર પછી બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપો બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણો લખવાના છે ચોથું મા અન્નપૂર્ણા યોજના જેની શરૂઆત પાંચ જુલાઈ બે હજાર તેરથી થઈ હતી બરાબર એમાં આવી રીતે જવાબ લખવાનો છે ત્યાર પછી સાતમો સવાલ ભારતમાં બેરોજગારી સમસ્યા દૂર કરવા માટે કેવા કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ તો કે ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગો છે એનું ડેવલપમેન્ટ કરવું જોઈએ બરાબર છે આ તમને સવાલના જવાબ તમારે જોઈતા હોય તો એ આખો સવાલ તમારે કમેન્ટની અંદર લખવાનો રહેશે ત્યાં તમને જવાબ મળી રહેશે બરાબર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સંકલ્પનાઓ સમજાવું વૃષ્ટિ જળ અને પુષ્ટિય જળ તો પહેલું છે વૃષ્ટિય અને બીજું બરાબર જવાબ ત્યાર પછી ભારતમાં ગરીબી નું વર્ણન કરો બરાબર ચૌદમાં સવાલનું સોલ્યુશન અહીં આપેલું છે ત્યાર પછી આપણે આગળ વધીએ વિભાગ ડી જેના પાંચે પાંચ સવાલનું આપણે સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો લાઇક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારી શાળાનું નામ શું છે એ રેડ હાર્ટ સાથે કમેન્ટની અંદર જરૂરથી લખજો અને હા જે સવાલનું સોલ્યુશન જોઈતું હોય એ સવાલ તમારે કમેન્ટમાં લખી આપવાનો છે તો પહેલું જોઈએ આપણે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલ શોધો વિશે લખો તો તમે અહીં જોઈ શકો છો શૂન્યની શોધ પાઈની શોધ બરાબર છે ભાંગાકાર ગુણાકાર જ્યોતિશાસ્ત્ર ધરી પર ફરે છે પૃથ્વી એની બધાની શોધ ત્યાર પછી બીજું વાસ્તુશાસ્ત્ર વિશે સવિસ્તર માહિતી આપો તમારે જો આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમારી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો

હતું અને બીજું છે મહર્ષિ સુશ્રુત જેણે શ્રુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ વિદ્યા શસ્ત્રક્રિયાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા હતા ત્યાર પછી ચોથો સવાલ બરાબર એનું સોલ્યુશન અને ત્યાર પછી છે પાંચમા સવાલનું સોલ્યુશન ઓકે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન જણાવો વિડીયોને લાઇક કરો તમારા મિત્ર સાથે શેર કરો કારણ કે એ લોકોને પણ વિભાગ બી સી અને ડીનું સોલ્યુશન બાકી હશે જ ઓકે તો ફટાફટ શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતા વિડીયોમાં